નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બે ઉદાહરણ ગણ્યા બરાબર. હવે આગળ કોયડો 6.9 આપ્યો. જો કોયડો 6.9 પેજ નંબર 178 ઉપર, 178 ઉપર 6.9 પ્રાકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે અથવા ઘટશે. મળ્યું 6.9 એ શેમાં એન્ટ્રોપી વધશે અથવા શેમાં એન્ટ્રોપી ઘટશે. તો પેલા લખ્યું એ કે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે. પ્રવાહી એ કે પ્રવાહીનું રૂપાંતર ઘનમાં થાય તો એન્ટ્રોપી વધે ઘટે. પ્રવાહીમાંથી ઘન બને તો અવ્યવસ્થા ઘટે, કારણ કે વ્યવસ્થા વધી. અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી પણ ઘટે. તો પેલામાં એન્ટ્રોપી ઘટે. બીજું, સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિન થી વધારીને 115 કેલ્વિન કરવામાં આવે. તાપમાન વધારો તો અવ્યવસ્થા વધે, કારણ કે એમાં રહેલી ક્ષતિમાં વધારો થાય. તાપમાન વધે તો અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી પણ વધે. ત્રીજું, 2 મોલ NaH CO3 સોલિડ, એમાંથી Na2 CO3 સોલિડ પ્લસ CO2 ગેસ ને H2O ગેસ, તો આમાં એન્ટ્રોપી વધે ઘટે. તો અહીંયા સોલિડ એ 2 મોલ, આ બાજુ 1 મોલ સોલિડ અને 2 મોલ ગેસ. પ્રક્રિયકમાં વાયુરૂપ મોલની સંખ્યા 0 હે અને નિપજમાં જાઓ તો વાયુરૂપ મોલની સંખ્યામાં વધારો થયો. કેટલા મોલ હે? 2 મોલ. તો એનો મતલબ અવ્યવસ્થા વધે, ઘન કરતા પ્રવાહીમાં વધારે અવ્યવસ્થા, એના કરતા વાયુમાં અવ્યવસ્થા વધી, એનો મતલબ એન્ટ્રોપી વધે. તો આ પ્રક્રિયાનો તમે એન્ટ્રોપી ફેરફાર ગણો ને તો એ તમને પ્લસ જ મળે, કારણ કે અવસ્થા બદલાય, પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય ત્યારે એન્ટ્રોપીમાં વધારો થાય, તો એન્ટ્રોપી ફેરફાર પ્લસ જ હોય. એન્ટ્રોપી ફેરફાર પૂછે તો પ્લસ, વધે તો, ઘટતો હોય તો માઇનસ. દાખલા તરીકે નીચે H2 ગેસ બે મોલ હાઇડ્રોજન પરમાણુ ગેસ, અહીંયા 1 મોલ વાયુ રૂપે, અહીંયા 2 મોલ, શું થાય? એન્ટ્રોપી વધે. અથવા અહીંયા H2 નો અણુ હોય, અણુને તોડીને પરમાણુમાં રૂપાંતર થઈ, એક અણુમાંથી 2 પરમાણુ બન્યા, તો અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે. CaCO3 સોલિડ, CaO સોલિડ પ્લસ CO2 ગેસ, હાલ આમાં શું થાય? તો કે વાયુરૂપ મોલની સંખ્યા બાજુ વધી નિપજમાં, તો એન્ટ્રોપી એ વધે. તો ડેલ્ટા એસ પ્લસ 2 મોલ ક્લોરીન પરમાણુ હે ગેસ, એમાંથી Cl2 બને, પરમાણુ ભેગા થઈને અણુ બન્યું એટલે અવ્યવસ્થા ઘટી, તો આમાં એન્ટ્રોપી ઘટે, તો ડેલ્ટા એસ નું મૂલ્ય હોય માઇનસ. રેડી? તો ટૂંકમાં જ્યાં એન્ટ્રોપી અવ્યવસ્થા વધતી હોય ત્યાં એન્ટ્રોપી વધે, તો ડેલ્ટા એસ નું મૂલ્ય પ્લસ હોય. જ્યાં અવ્યવસ્થા ઘટે એ એન્ટ્રોપી પણ ઘટતી હોય, તો ડેલ્ટા એસ નું મૂલ્ય હોય માઇનસ. કોઈ પણ પ્રક્રિયા કે સામાન્ય તમને જોઈને સમજૂતી ખબર પડવી પડે કે અવ્યવસ્થા એની વધી કે ઘટી, અવ્યવસ્થામાં વધારો થાય કે ઘટાડો થાય. પેલું હતું કે પ્રવાહીનું ઘનમાં સ્ફટિકીકરણ કરો તો એન્ટ્રોપી ઘટે જ, તો એના ડેલ્ટા એસ નું મૂલ્ય માઇનસ જ હોય. એન્ટ્રોપી વધે તો એના ડેલ્ટા એસ, એન્ટ્રોપી ફેરફાર, કારણ કે વધારો થાય તો નિપજની વધારે હે એન્ટ્રોપી, કોના કરતા? પ્રક્રિયક કરતા. તફાવત લો, નિપજ માઇનસ પ્રક્રિયક, પ્લસ જ મળે તમને ફેરફાર. ઘટતી હોય તો એ ફેરફાર તમને માઇનસ જ મળશે, કારણ કે પ્લસ એ વધારો દર્શાવે અને માઇનસ એ ઘટાડો દર્શાવે. રેડી? કોરબીડી આગળ બીજો મુદ્દો છે, આમાં લખશું આગળ. આ ઘટાડો અને વધારો એમાંથી સમજો, કોઈ પણ પ્રશ્ન MCQ માં પૂછે આપણને.
आदर्श वायुनु शून्य अवकाश में विस्तरण समझो एक पात्र है ये पात्र में भरो आदर्श वायु ये पात्र ने मूक्यू शून्य अवकाश में केमा है शून्य अवकाश में बराबर हवे आ पात्र ने छिद्र है अहियाथी तो अहियाथी वायु बाहर निकलशे आदर्श वायु जे परेलो है ये वायु केमा बाहर निकलशे एनु विस्तरण थियो फैलावो केमा शून्य अवकाश में और शून्य अवकाश हो तो दबाण केवु हो जीरो शून्य अवकाश हो तो शून्य अवकाश में दबाण केवु हो जीरो दबाण जीरो हो तो W बराबर था P डेल्टा V कार्य तो दबाण जीरो तो कार्य केवु थशे जीरो शून्य अवकाश में विस्तरण थाय तो शून्य अवकाश में दबाण जीरो हो तो कार्य केटलू थाय जीरो आ वायु प्रणाली उष्मा मेळवे पण नहीं અને ઉષ્મા ગુમાવે પણ નહીં તો ડેલ્ટા યુ બરાબર સોરી પેલા તો ક્યુ બરાબર જીરો તો ડેલ્ટા યુ આંતરિક ઉર્જા ફેરફાર એ જીરો એન્થાલ્પી ફેરફાર એ જીરો શૂન્ય અવકાશમાં खास बात जो विस्तरण फक्त नहीं आदर्श वायु नु शून्य अवकाश में विस्तरण थतु होय तो शून्य अवकाश એટલે दबाण जीरो तो कार्य जीरो प्रणाली उष्मा मेळवे पण नहीं अने गुमावे पण नहीं तो उष्मा में थतो फेरफार ए जीरो तो डेल्टा यू जीरो डेल्टा एच जीरो दबाण जीरो कार्य जीरो उष्मा में थतो फेरफार जीरो डेल्टा यू जीरो डेल्टा एच पण जीरो एक वस्तु प्रणाली नु कद પેલા નાના પાત્રમાં તો એના શૂન્ય અવકાશ થયેલા પાત્રમાં વિસ્તરણ થાય તો એના કદમાં શું થાય કદમાં વધારો કદ વધ્યું તો એન્ટ્રોપી વધે એક પાત્રમાં વાયુ ભર્યો અને બે પાત્રમાં ફેલાઈ જાય તો અવ્યવસ્થા શું થઈ વધી તો એન્ટ્રોપીમાં શું થાય વધારો પરંતુ એના કદમાં ફેરફાર થતો હોવાથી કદમાં વધારો થાય તો એન્ટ્રોપીમાં પણ ફેરફાર થશે કદમાં ફેરફાર થાય તો એના એન્ટ્રોપીમાં પણ ફેરફાર થશે આમ દરેક વસ્તુ જીરો કદમાં ફેરફાર થાય એનું કદમાં શું થશે વધારો તો એના માટે એન્ટ્રોપી ફેરફાર ગણી શકો અને એન્ટ્રોપી ફેરફાર એ શૂન્ય નહીં હોય દબાણ જીરો કાર્ય જીરો ઉષ્મામાં થતો ફેરફાર જીરો ડેલ્ટા યુ જીરો ડેલ્ટા એચ જીરો પરંતુ ડેલ્ટા એસ એન્ટ્રોપી ફેરફાર જીરો હશે નહીં એના માટે સૂત્ર એ કે ક્યુ રિવર્સિબલ બરાબર આર ટી લોગ એન V2 अपन V1, V1 बराबर प्रारंभिक कद अने V2 बराबर अंतिम कद टी ने यहाँ ले जाओ तो Q अपन T इज इक्वल टू R log n V2 अपन V1 अने शू कहेवाय डेल्टा एस तो डेल्टा एस बराबर लोग एन है इन्हें काट सो ले 2.303 लोग आर V2 अपॉन V1 एंट्रोपी फेरफार आदर्श वायु नु शून्य अवकाश में जारे विस्तरण थतु होय अने त्यारे एंट्रोपी फेरफार गणवो होय डेल्टा एस बराबर 2.303 लोग आर V2 अपॉन V1 कारण अहीं लोग एन होय લોગેન બરાબર લખી શકાય 2.303 લોગ 10 ની પાયા વાળો લોગ સામાન્ય ઘાતાંક એલએન લોગેન એલએન હોય એને કાઢવું હોય તો એની જગ્યાએ શું લખવું પડે 10 ની પાયા વાળો લોગ એને 2.303 વડે ગુણો એટલે થાય લોગેન અહીંયા લોગેન હતું એને કાઢી નાખ્યું 2.303 લોગ
એ લોગ કઈ રીતે જુઓ ને આગળ હું સમજાવીશ, અત્યારે કઈ જડમણ જરૂર નથી. લોગ આર વી ટુ અપોન વી વન. સોરી 2.303 આર અહીંયા લખો, કારણ કે લોગ એનો જોવો ને, 2.303 આર લોગ વી ટુ અપોન વી વન. હવે એમાં પાછું સૂત્ર એ પી વન વી વન બોઇલ નો નિયમ બરાબર પી ટુ વી ટુ, તો શું થાય પી વન અપોન પી ટુ ઇઝ ઇક્વલ ટુ વી ટુ અપોન વી વન થાય ને, દબાણ ને આધારિત, જયારે દબાણ માં પડ થતું હોય ત્યારે. તો અહીંયા મૂકો સૂત્ર શું થાય, ડેલ્ટા એસ બરાબર 2.303 લોગ, સોરી 2.303 આર લોગ પી વન અપોન પી ટુ. ખાસ આની જરૂર પડશે કે તમને આર નું મૂલ્ય આપ્યું હોય, પ્રારંભિક કદ ને અંતિમ કદ આપ્યું હોય, આદર્શ વાયુનું વિસ્તરણ થતું હોય ત્યારે, તો મળી જાય તમને એન્ટ્રોપી ફેરફાર. બાકી બધા મૂલ્ય જીરો હોય પણ એ મૂલ્ય તમને મળી જશે. કોરબડી આ સૂત્ર બોર્ડ માટે જરૂરી નહીં, પણ આગળ જી કે નીટ માટે હોય તો એમાં સૂત્રનો ઉપયોગને આધારિત એમસીક્યુ થઈ શકે. પ્રારંભિક કદ અંતિમ કદ બે આપ્યા હોય, આર નું મૂલ્ય હોય, તો ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં થતો ફેરફાર. ક્યારે? કે જ્યારે આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં સંકોચન કે વિસ્તરણ થતું હોય ત્યારે ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ બંને જીરો હોય, ક્યુ જીરો હોય શૂન્ય અવકાશમાં, કારણ કે દબાણ જીરો તો કાર્ય જીરો હોય, ક્યુ નું મૂલ્ય જીરો, ડેલ્ટા યુ જીરો અને ડેલ્ટા એચ પણ જીરો, પણ એન્ટ્રોપીમાં થતો ફેરફાર જીરો હોય નહીં, કારણ કે કદમાં ફેરફાર થાય તો એન્ટ્રોપીમાં પણ ફેરફાર થાય. તો એન્ટ્રોપીમાં થતો એ ફેરફાર આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં વિસ્તરણ થતું હોય અને એન્ટ્રોપી ફેરફાર ગણવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. કોરબડી જોઈ લો એ સૂત્ર. જોઈ લીધું કમ્પ્લીટ, રેડી. હવે એન્ટ્રોપી પૂરું થશે, તો ઉષ્મા ગતિ શાસ્ત્ર નો જે બીજો નિયમ હતો આપમેળે સ્વયંફુરિતા માટેનો, તો એમાં પહેલો મુદ્દો આપણે પૂરો કર્યો કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે, બરાબર. હવે એનો જે બીજો મુદ્દો હતો કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે, જો એન્ટ્રોપી ને આધારિત તમારે જાણવું હોય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, તો એમાં પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપી ફેરફાર ગણવી પડે અને એનો સરવાળો કરવો પડે તો જવાબ મળે. પણ મુક્ત ઉર્જા જે એવું અવસ્થા વિધેય છે કે ફક્ત એમાં તમારે પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો જ ફેરફાર ગણવો પડે, પર્યાવરણ નહીં, કારણ કે ઓલું થોડું વધારે ગૂંચવણવાળું થાય. પણ મુક્ત ઉર્જા એક એવું અવસ્થા વિધેય છે કે જેમાં તમારે પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ગણવો પડે, પર્યાવરણ નહીં, ફક્ત ને ફક્ત પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ગણો, એના ઉપરથી તમે કહી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. ઉષ્માગતિ શાસ્ત્ર જે પ્રાકથન હતું પ્રક્રિયાની શક્યતાનું, એમાં ખાસ સૌથી વધારે જરૂરી બાબત હોય તો મુક્ત ઉર્જા. પાઠની અંદર આ જ વસ્તુ ખાસ યાદ રાખવાની થશે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એની માહિતી અથવા એની જાણકારી સૈદ્ધાંતિક રીતે મુક્ત ઉર્જા ફેરફાર ઉપરથી મળે. તો મુક્ત ઉર્જા એક એવું અવસ્થા વિધેય છે કે પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો તમે ફેરફાર ગણી લો તો તમને જવાબ મળી જશે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. કારણ
કે આપમેળે થતા જેટલા પણ પ્રક્રમો હોય, જે પણ પ્રક્રિયા આપમેળે થતી હશે એમાં હંમેશા પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે જ, કારણ કે પ્રણાલીની મુક્ત ઉર્જામાં ઘટાડો થતો હોય તો જ પ્રક્રિયા આપમેળે થાય. કારણ કે અહીંયા એવું લખ્યું છે કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં જે પણ પ્રક્રિયાઓ આપમેળે થાય છે એ બધી પ્રક્રિયાઓમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. તો એનાથી વિરુદ્ધ લો કે પ્રણાલીની મુક્ત ઉર્જા તમે ગણો, ફેરફાર જો એમાં ઘટાડો થતો હોય તો એનો મતલબ એ પ્રક્રિયા આપમેળે થતી હશે. તો હવે એ અવસ્થા વિધેય, ચોથું અવસ્થા વિધેય લેવી, મુક્ત ઉર્જા, ગિબ્સની ઉર્જા. એટલા માટે જી વડે દર્શાવાય, ગિબ્સની મુક્ત ઉર્જા. મુક્ત ઉર્જા જે એને જી વડે દર્શાવાય, કેપિટલ જી, ગિબ્સની ઉર્જા, ગિબ્સની મુક્ત ઉર્જા એવો શબ્દ વપરાય, ગિબ્સની મુક્ત ઉર્જા. હવે મુક્ત ઉર્જા એટલે જી બરાબર એચ માઇનસ ટીએસ. પ્રણાલીની કોઈ એક અવસ્થા હોય એ અવસ્થા સાથે સંકળાયેલું વિધેય મુક્ત ઉર્જા જી બરાબર ગણવું હોય તો એની એન્થાલ્પી માઇનસ એનું તાપમાન અને એન્ટ્રોપીનો ગુણાકાર એમાંથી બાદ કરો નાખો એન્થાલ્પી માંથી તો મળી જાય તમને મુક્ત ઉર્જા. પરંતુ પ્રણાલીની અવસ્થા બદલાય અવસ્થામાં ફેરફાર થાય તો મુક્ત ઉર્જામાં પણ શું થાય? ફેરફાર. તો સમીકરણ શું બની? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, ગિબ્સની મુક્ત ઉર્જા, મુક્ત ઉર્જામાં થતો ફેરફાર બરાબર એન્થાલ્પી ફેરફાર માઇનસ ટી ડેલ્ટા એસ, તાપમાન ગુણ્યા એન્ટ્રોપીનો ફેરફાર. જો પ્રમાણિત અવસ્થા હોય તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર બરાબર પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર માઇનસ તાપમાન ગુણ્યા પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર. આને કહેવાય ગિબ્સ ઉર્જા સમીકરણ, હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ. ખાસ આ સમીકરણને આધારિત બધાને જવાબ મળશે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, ગિબ્સ સમીકરણ. ગિબ્સની જે મુક્ત ઉર્જા છે, મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, પ્રણાલીની જ, પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો આપણને એન્થાલ્પીમાં થતો ફેરફાર, તાપમાન અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર આપી દે તો ડેલ્ટા જી મળી જાય. ડેલ્ટા જી નું મૂલ્ય મળી જાય તો એના ઉપરથી જવાબ મળી જાય પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. કેવી રીતે? તો કે પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર કોની? ફક્ત પ્રણાલી, પર્યાવરણ નહીં આવે. પ્રણાલીની મુક્ત ઉર્જામાં થતો ફેરફાર જો જવાબ માઇનસ ઋણ મળે, ડેલ્ટા જી નું મૂલ્ય જો માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. અહીંયા કિંમત તમે મૂકશો, ડેલ્ટા એસ ની કિંમત મૂકો, તાપમાન ને ડેલ્ટા એસ, આ કુલ જવાબ ડેલ્ટા જી નો જવાબ જો એ માઇનસ તમને મળે, કારણ કે પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટતી હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ જ હોય. પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય અને મુક્ત ઉર્જામાં ઘટાડો થતો હોય તો નિપજની ઓછી હોય, પ્રક્રિયકની વધારે હોય, બાદ બાકી કરો નિપજ માઇનસ પ્રક્રિયક, જવાબ માઇનસ જ મળે. તો ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ, એનો મતલબ કે પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. કેટલી ઘટશે? તો કે જેટલો ફેરફાર થતો હશે એટલી ઉર્જા ઘટતી હશે મુક્ત ઉર્જા. તો ડેલ્ટા જી નું મૂલ્ય ફક્ત પ્રણાલીની મુક્ત ઉર્જા ફેરફાર ગણો, ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ ઋણ મળે તો એ પ્રક્રિયા આપમેળે થાય. આ પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન એ મુક્ત ઉર્જા ફેરફાર ઉપરથી મળે. આ સમીકરણને ખાસ યાદ રાખવાનું, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. જો ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ ધન મળે તો એનો મતલબ પ્રક્રિયા સ્વયંપૂરિત આપમેળે થશે નહીં. અને ડેલ્ટા જી નું મૂલ્ય ઝીરો હોય તેનો મતલબ સંતુલન.
બે વસ્તુ ખાસ યાદ રાખવાની, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, ગિબ્સ ઉર્જા સમીકરણ, ગિબ્સ ની મુક્ત ઉર્જા જે સમીકરણ એ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એચ એનું મૂલ્ય જૂલ મોલ ઇન્વર્સમાં હશે, તાપમાન કેલ્વિનમાં, ડેલ્ટા એસ નું એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ, તો કેલ્વિન ઇન્વર્સ ને કેલ્વિન કેન્સલ, તો બંનેના એકમ સમાન હોવા જોઈએ. ડેલ્ટા એસ ને ડેલ્ટા એચ, આ જૂલમાં હોય તો આ જૂલમાં હોવું જોઈએ, કિલો જૂલમાં હોય તો કિલો જૂલમાં હોવું જોઈએ, બેની બાદ બાકી કરશો, બે જૂલમાં હોય તો ડેલ્ટા જી એ જૂલમાં મળશે, જૂલ મોલ ઇન્વર્સ, કિલો જૂલમાં હોય તો કિલો જૂલ મોલ ઇન્વર્સ, જે પણ એકમમાં મળે, પણ ડેલ્ટા જી નું મૂલ્ય જો ઋણ મળે માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, અને ડેલ્ટા જી નું મૂલ્ય ઝીરો હોય તો એ સંતુલન સ્થિતિ. આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, એમાં ડેલ્ટા જી નું મૂલ્ય જો તમને માઇનસ મળે ઋણ તો પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ મળે તો આપમેળે થશે નહીં, અને ઝીરો મળે તો સંતુલન સ્થિતિ. કમ્પ્લીટ? તો જોઈ લો, પેલા આટલું લખ નાખજો. કમ્પ્લીટ? યાદ રહી ગયા એટલું એમાંથી, ડેલ્ટા જી ના મૂલ્યને આધારિત. પછી એક બીજું સૂત્ર આવશે, સંતુલન અચળાંક. હજી આગળનો પાઠ સંતુલન આવશે એમાં, પણ સંતુલન અચળાંક કોને કહેવાય આપણે નથી ખબર, પણ અત્યારે ફક્ત સૂત્ર લખવું, એના દાખલા નહીં ગણવી. સંતુલન અચળાંક આવશે, લોગ એન્ટી લોગ તમને શીખવાડું પછી, પણ અત્યારે સૂત્ર ડેલ્ટા જી ગિબ્સ ની મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંક કે, હવે એ વચ્ચેનો સંબંધ તેમાં થશે મુક્ત ઉર્જા ફેરફાર પ્રમાણિત, તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર બરાબર માઇનસ આરટી લોગ એન કે, લોગ એન કાઢો એટલે ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303, કારણ કે લોગ એન ની જગ્યાએ 2.303 લોગ, તો 2.303 આર ટી લોગ કે. હાલો એક સૂત્ર બીજું યાદ રાખવાનું, ડેલ્ટા જી બરાબર સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ, ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 આર ટી લોગ કે. તો ડેલ્ટા જી ના બે સૂત્ર યાદ રાખવાના થશે તમારે, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, અને બીજું ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 આર ટી લોગ કે. સંતુલન અચળાંક ની કિંમત મૂકો તો ડેલ્ટા જી તમને એમાંથી મળી જશે. ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, અને ડેલ્ટા જી નું મૂલ્ય ઝીરો હોય તો એનો મતલબ સંતુલન સ્થિતિ. બરાબર? હવે શક્યતાઓ સમજો, એમાંથી ચકાસવી, આ સૂત્ર લેવી આપણે. સૂત્ર હે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. રેડી? હવે તાપમાન હે, તાપમાન તો કયા એકમમાં હશે? કેલ્વિનમાં. તાપમાન હંમેશા કયા એકમમાં હશે? કેલ્વિનમાં જ. તાપમાનનું મૂલ્ય કેલ્વિનમાં જ હશે, તો આ તાપમાન ક્યારે માઇનસ હશે નહીં, કારણ કે કેલ્વિનની કિંમત ક્યારે માઇનસ ન હોય. રેડી? કેલ્વિનની કિંમત ક્યારે માઇનસ હશે નહીં, એટલે તાપમાન જે હે હંમેશા પ્લસ જ હશે. તો હવે શક્યતા સમજો એમાંથી, કે ડેલ્ટા એચ નું મૂલ્ય માઇનસ હોય, ડેલ્ટા એચ નું મૂલ્ય માઇનસ હોય, ડેલ્ટા એસ નું મૂલ્ય પ્લસ હોય,
डेल्टा एच माइनस हो या डेल्टा एच की किंमत प्लस हो, जे पण प्रक्रिया माटे डेल्टा एच नु मूल्य एन्थालपी फेरफार माइनस हो, डेल्टा एच नु मूल्य प्लस हो, आ प्रक्रिया हमेशा आपमेळे थाय। केम समझो, डेल्टा एच मूल्य माइनस है, आ किंमत केवी थई? ऋण। आ किंमत माइनस थई गई, तापमान तो प्लस ज होय, डेल्टा एस नु मूल्य प्लस है, एटले आ टी डेल्टा एस किंमत केवी थई? बे प्लस प्लस, एनी आगळ है माइनस, तो बे मूल्य डेल्टा एच अने माइनस टी डेल्टा एस, आ बे किंमत केवी थई? माइनस। माइनस माइनस तो माइनस ज रहेशे एमांथी बाकी, तो डेल्टा जी नु मूल्य हमेशा माइनस ज मळे, तापमान कोई पण होय अहींया। डेल्टा एच माइनस होवो जोईए, डेल्टा एच प्लस होवो जोईए, तापमान कोई पण होय, 100 केल्विन, 200 केल्विन, 300 केल्विन, 400 केल्विन के 500 केल्विन, प्रक्रिया हमेशा बधा तापमाने ए आपमेळे थाय ज। प्रक्रिया बधा तापमाने आपमेळे थशे ज, कोई पण तापमान अहींया होय, दरेक तापमाने आ प्रक्रिया हमेशा आपमेळे थाय। बीजो ऑप्शन जोईए, डेल्टा एच नु मूल्य माइनस होय અને ડેલ્ટા એસ નું મૂલ્ય માઇનસ હોય, આપમેળે ક્યારે થશે એના માટે વિચારવી। ડેલ્ટા એચ માઇનસ, ડેલ્ટા એસ માઇનસ, આ તો આખી કિંમત કેવી થઈ? માઇનસ। ડેલ્ટા એસ નું મૂલ્ય માઇનસ છે, માઇનસ માઇનસ કેવા થયા? પ્લસ। રેડી, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, તો જવાબ આપણને મળવો જોઈએ માઇનસ, તો પ્રક્રિયા આપમેળે થાય। તો ક્યારે મળે? તો કે t ડેલ્ટા s ની જે કિંમત છે એના કરતા ડેલ્ટા h કેવો હોવો જોઈએ? મોટો। ડેલ્ટા h ની જે કિંમત છે એ t ડેલ્ટા s કરતા વધારે હોય, તો ક્યારે વધારે થાય? કે તાપમાન કેવું હોય? નીચું। નીચું તાપમાન હોય તો t ડેલ્ટા s ની કિંમત નીચી થાય, કોના કરતા? ડેલ્ટા h કરતા, તો પ્રક્રિયા આપમેળે થાય। કારણ કે ડેલ્ટા h માઇનસ છે, ડેલ્ટા એસ એ માઇનસ છે, તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, આની નિશાની કોઈ મહત્વની નથી કારણ કે પ્લસ જ હોય, તો આ કિંમત પ્લસ થઈ ને આ કિંમત માઇનસ થઈ। જો ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ મોટો હોત તો બે નો જવાબ તમને પ્લસ મળે, પ્રક્રિયા આપમેળે થાય નહીં। જો તાપમાન અહીંયા ઊંચું હોત તો કિંમત આખી પ્લસ, એ ડેલ્ટા એચ કરતા જે માઇનસ કિંમત છે ડેલ્ટા એચ ની, એના કરતા ટી ડેલ્ટા એસ ની પ્લસ કિંમત મોટી થઈ જાય, તો જવાબ પ્લસ મળે, પ્રક્રિયા આપમેળે થાય નહીં, તો આપમેળે થશે। રેડી, કારણ કે તાપમાન કેવું હશે? નીચું। રેડી, આગળ બંને પ્લસ પ્લસ હોય, ડેલ્ટા એચ એ પ્લસ હોય, ડેલ્ટા એસ એ પ્લસ હોય, તો બંને કિંમત પ્લસ, ડેલ્ટા એચ નું મૂલ્ય પ્લસ, ડેલ્ટા એસ નું મૂલ્ય પ્લસ, જોવો તો આ પ્લસ, ડેલ્ટા એસ એ પ્લસ, એટલે ટી ડેલ્ટા એસ જે કિંમત માઇનસ વાળી રહી એ માઇનસ રહેશે, અને આ કિંમત કેવી થશે? પ્લસ, તો આપણે પ્રક્રિયા આપમેળે થવી જોઈએ, તો એનો મતલબ ટી ડેલ્ટા એસ મોટો હોવો જોઈએ, કોના કરતા? ડેલ્ટા એચ કરતા, તો ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ ની કિંમત મોટી હોવી જોઈએ, તાપમાન કેવું હશે? ઊંચું। રેડી, તો ટી ડેલ્ટા એસ મોટો હોવો જોઈએ, તો પ્રક્રિયા આપમેળે થાય। આગળ, ડેલ્ટા એચ ની કિંમત માઇનસ હોય અને સોરી ડેલ્ટા એચ પ્લસ હોય અને ડેલ્ટા એસ માઇનસ હોય, તો ડેલ્ટા એચ પ્લસ એ ડેલ્ટા એસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ, તો કોઈ પણ તાપમાને એ હંમેશા આપમેળે થશે નહીં, હંમેશા આપમેળે થશે નહીં કોઈ પણ તાપમાને। રેડી, આ બે માટે બધા જ તાપમાને, નહીં બધા જ તાપમાને, ફક્ત અહીંયા નિશાની મૂકીને જોવાનું તમારે, બીજું કઈ અલગ નથી। ડેલ્ટા એચ માઇનસ હોય, ડેલ્ટા એચ પ્લસ હોય, તો આ બે માઇનસ જ મળે, તો હંમેશા માઇનસ જ રહેવાનું હોય, માઇનસ રહે તો પ્રક્રિયા હંમેશા આપમેળે થાય જ બધા જ તાપમાને, એના કરતા વિરુદ્ધ,
डेल्टा एच प्लस हो, डेल्टा एच माइनस हो, माइनस माइनस प्लस, आई एम प्लस, आ कुल किंमत है प्लस, तो जवाब हमेशा प्लस જ મળે, તાપમાન ગમે તેટલું રાખો, તેનો મતલબ બધા જ તાપમાને પ્રક્રિયા આપમેળે થશે નહીં. આ બેમાં ડેલ્ટા એચ માઇનસ હોય, ડેલ્ટા એચ પ્લસ હોય, સોરી ઈએ માઇનસ હોય, તો માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ કરતા માઇનસ ની કિંમત વધારે હોવી જોઈએ, એટલે કે ડેલ્ટા એચ મોટો હોવો જોઈએ, ટી ડેલ્ટા એચ નાનો હોવો જોઈએ, તો પ્રક્રિયા આપમેળે થાય નીચા તાપમાન. જો તાપમાન આમાં ઊંચું કરો તો ટી ડેલ્ટા એચ મોટો થઈ જાય, કોના કરતા, ડેલ્ટા એચ કરતા, તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા એચ પ્લસ હોય, ડેલ્ટા એચ પ્લસ હોય, તો આ કિંમત માઇનસ થઈ, તો માઇનસ કિંમત આ ડેલ્ટા એચ કરતા મોટી હોવી જોઈએ, તો કે ઊંચું તાપમાન હોવું જોઈએ, તો ટી ડેલ્ટા એચ મોટો થાય, કોના કરતા, ડેલ્ટા એચ કરતા, તો પ્રક્રિયા આપમેળે થાય. આમાં જો ડેલ્ટા એચ મોટો હોય તો એ પ્રક્રિયા આપમેળે થશે નહીં, કારણ કે કુલ જવાબ રહ્યો તમને પ્લસ મળશે. આમાં જે પણ નિશાની મૂકો, મુખ્યત્વે શું હોય કે મને ડેલ્ટા જી ની કિંમત અહીંયા કોઈ પણ રીતે નિશાની મૂકશો, જે પણ કિંમત આપી એમાં ડેલ્ટા જી ની કુલ કિંમત છેલ્લે જો માઇનસ મળતી હશે, પછી જે પણ કિંમત હોય, જે પણ કિંમત માઇનસ મળે તો આપમેળે થાય, પ્લસ મળે તો આપમેળે ન થાય, ઝીરો મળે તો સંતુલન. પછી ડેલ્ટા જી નું મૂલ્ય વધારે ઋણ મળે એનો મતલબ એ પ્રક્રિયા વધારે પ્રમાણમાં થશે, ઓછું ઋણ મળે તો એ ઓછા પ્રમાણમાં થશે, પણ માઇનસ મળે તો એ આપમેળે થાય, પ્લસ મળે તો આપમેળે થશે નહીં, અને ઝીરો મળે તો એ સંતુલન સ્થિતિ. તો આ એમસીક્યુ માટે આ સમજાયું મેં તમને, એમસીક્યુ માટે વધારે ખાસ સૂત્ર બે જ, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ, ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 આર ટી લોગ કે, અને સૂત્રને આધારિત કઈ પ્રક્રિયા, ડેલ્ટા એચ કેવો હોય, ડેલ્ટા એચ કેવો હોય, બે વચ્ચેનો સંબંધ જરૂરી છે કે પ્રક્રિયા આપ મેળે થશે કે નહીં, તો ફક્ત આ સૂત્રમાં તમારે નિશાની મૂકીને જોવાનું હોય કે મને જે છેલ્લો જવાબ રહ્યો એ પ્લસ મળશે કે માઇનસ મળશે. જો પ્લસ મળે તો આપ મેળે ન થાય, માઇનસ મળે તો આપ મેળે થાય, અને ઝીરો મળે તો સંતુલન. રેડી કરો બેડી, તો આ છેલ્લી વસ્તુ જોઈ લેજો. હવે આને આધારિત, આ સૂત્રને આધારિત આના દાખલા તો આપણે પછી ગણશું, એ લોગ ને એન્ટી લોગ શીખવાડી દેવી એટલે સંતુલનમાં આવશે પછી, પણ આ સૂત્રને આધારિત કે કઈ પ્રક્રિયા આપમેળે થશે અથવા આપમેળે નહીં થાય, આ સૂત્રને આધારિત જ આ જવાબ આપ્યા. આ જવાબ કોને આધારિત છે, એ ગિફ્ટ સમીકરણને આધારિત જ, પણ એ દાખલાના સ્વરૂપે, એક્ઝામ્પલ સ્વરૂપે આપણે એના દાખલા ગણશું એક છેલ્લે, એટલે ઉષ્મગતિ શાસ્ત્ર અહીંયા પૂરો થઈ જાય. દાખલા ગણશો એટલે, તો આખા પાઠનું જે પ્રક્રિયાની શક્યતાનું જે પ્રાકથન હતું એનો જે મુખ્ય આધાર હતો એ કોણ હતું, આ ગિપ્સ ઉર્જા, આ છેલ્લી વસ્તુ જે છે એ મુખ્ય આધાર ઉષ્મા ગતિ શાસ્ત્રનો. રેડી, તો એટલું કમ્પ્લીટ કરી નાખજો તમે, આગળ એના દાખલા આપણે ગણશું બરાબર.